હેલો બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ઘરે બધા મજામાં જ હશો? તો આજના સામાન્ય જ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તમે રોજ નવું નવું શીખો છો અને જાણો છો, બરાબર ને? તો આજે આપણે ફરી ભેગા થયા છીએ કંઈક નવું શીખવા માટે. તો તમારે બધાને શીખવું છે ને? તો આજે આપણે શું શીખવાનું છે ખબર છે? આજે આપણે શીખીશું સ્વાધ્યાય. તો હવે તમે વિચારો કે સ્વાધ્યાય એટલે શું થાય? તો હું કહી દઉં, સ્વાધ્યાય એટલે આપણે અત્યાર સુધીમાં જેટલું શીખ્યા છીએ ને એમાંથી હું તમને લોકોને સવાલ પૂછીશ. તમારે એનો જવાબ તમારા મનમાં અને તમારી બુકમાં લખવાનો છે, બરાબર? તો હવે આપણે શીખીએ. હા, તો જોઈએ શું આવે છે. આજે આપણે શું શીખવાનું છે તો વાંચો શું લખેલું છે. મારી સાથે સાથે તમે બધા પણ વાંચજો કે શું લખેલું છે. વાંચજો. હા, ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. શું લખેલું છે ભાઈ? ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરો. મેં તમને લોકોને એક ખાલી જગ્યા આપી હશે, એની સાથે એક ચિત્ર પણ હશે. એ ચિત્ર જોઈ અને તમારે ખાલી જગ્યાનો જવાબ વિચારવાનો છે. તમે લોકો વિચારજો, નો આવડે તો હું તમને જવાબ કહીશ જ, બરાબર? તો સૌથી પહેલા તમે લોકો બુક અને પેન્સિલ કાઢી લો. મારી સાથે સાથે તમારે લોકોને લખતા જવાની છે, બરાબર? હું ટાઈમ આપું છું. ચલો, કઢાઈ ગઈ બુક. તો હવે આપણે જોઈએ કે સૌથી પહેલી ખાલી જગ્યા કઈ આવે છે. જોવું છે ને ભાઈ? તો જોઈએ. હા, તો જો મારી સાથે સાથે સૌથી પહેલા તમે ખાલી જગ્યા વાંચજો કે શું લખેલી છે ખાલી જગ્યા. આપણે દરરોજ સવારે ખાલી જગ્યા ઉઠવું જોઈએ. આપણે દરરોજ સવારે ખાલી જગ્યા ઉઠવું જોઈએ. આપણને બે ઓપ્શન આપ્યા છે, એ વાંચું છું. વહેલા કે મોડું? આપણને એમ કીધું છે ખાલી જગ્યામાં કે આપણે રોજ સવારે વહેલા વહેલા ઉઠવું જોઈએ કે મોડા ઉઠવું જોઈએ. તો સૌથી પહેલા તમે લોકો ચિત્ર જુઓ. એક નાનો એવો તમારી જેવો જ બાબો છે, દેખાય છે ને ભાઈ? એ અત્યારે શું કરે છે જોવો. તો એ અત્યારે બેઠો છે. શું કરે છે? બેઠો છે, એટલે કે એ હજી ઉઠીને જાગ્યો છે. તો તમે જો અહીંયા આગળ એક બારી છે, ત્યાં આગળ શું આવી ગયું છે? સૂરજ આવી ગયો છે. શું આવી ગયો છે? સૂરજ. એટલે કે આપણે સવારે ક્યારે ઉઠવું જોઈએ ભાઈ? આપણે સવારે વહેલા વહેલા ઉઠી જવું જોઈએ. શું કરવું જોઈએ? વહેલા વહેલા ઉઠી જવું જોઈએ. શું કામ વહેલા ઉઠવું જોઈએ ભાઈ? તો આપણે વહેલા ઉઠીએ ને તો આપણા શરીરમાં સ્ફૂર્તિ રહે. શું રહે? સ્ફૂર્તિ. આપણે મોડા ઉઠીએ ને તો આપણા શરીરમાં આળસ જ રહે. શું રહે? આળસ. પછી ઘણા બાળકો હોય ને, એને સ્કૂલે જવું ન ગમે, એને સૂવું ગમતું હોય. આપણે વહેલા વહેલા ઉઠીને
દરરોજ સ્કૂલે જવું જોઈએ, રોજ બ્રશ કરવું જોઈએ અને રોજ નાહી અને ચોખ્ખા ચોખ્ખા થઈ અને રોજ સ્કૂલે જવું જોઈએ. બરાબર ને? તમે પણ વહેલા ઉઠશો ને ભાઈ? પછી ઘણા બાળકોને એવી ટેવ હોય કે સ્કૂલે રજા હોય ને તો મોડે સુધી સૂઈ રહે, પણ આપણે એવું કરવાનું નથી. આપણે રોજ વહેલા વહેલા સૂઈ જવાનું અને વહેલા વહેલા ઉઠી જવાનું. ઘણા બાળકોને એવી ટેવ હોય કે રાત્રે મોડા સૂવે, એટલે કે રાત્રે ટીવી જોતા હોય, મોબાઈલમાં ગેમ રમતા હોય, રાત્રે મોબાઈલમાં ગેમ રમે એટલે સૂવામાં મોડું થઈ જાય, પછી સવારે પણ મોડું જ ઉઠાય. પણ આપણે એવું કરવું જોઈએ નહીં. રાત્રે વહેલા સૂવાનું અને સવારે વહેલા ઉઠવાનું. બરાબર? તમે પણ વહેલા વહેલા ઉઠી જજો. હા, હવે તો હવે તમે બધા તમારી બુકમાં આ ખાલી જગ્યા લખી નાખો. હું સમય આપું છું. ચલો ભાઈ, લખાઈ ગઈ બધાને? લખાઈ ગઈ હશે. હા, તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. જોઈ છે ને? તો આપણે જોઈએ. હા, તો મારી સાથે સાથે તમે બધા પણ વાંચજો કે શું લખેલું છે. આપણે ખાલી જગ્યા શાળાએ જવું જોઈએ. આપણે ખાલી જગ્યા શાળાએ જવું જોઈએ. આપણને બે ઓપ્શન આપ્યા છે, હવે હું એ વાંચું છું. નિયમિત કે અનિયમિત? શું આપણને એમ કીધું છે કે શાળાએ આપણે રોજ જવું જોઈએ કે ક્યારેક ક્યારેક? તો આપણે શાળાએ નિયમિત એટલે કે દરરોજ જવું જોઈએ. ઘણા બાળકોને એવી ટેવ હોય કે શાળાએ ક્યારેક ક્યારેક જાય એટલે કે અનિયમિત. એક દિવસ જાય, પછી બે દિવસ ન જાય, પછી પાછા એક દિવસ જાય, બે દિવસ ન જાય. જો આપણે સ્કૂલે રોજ ન જઈએ ને તો આપણને કેટલું બધું ન આવડે, આપણું કેટલું બધું ભણવાનું પડે, આપણી નોટબુક પણ અધૂરી રહી જાય, આપણી સ્વાધ્યાય પોથી અધૂરી રહી જાય. એટલે આપણે શાળાએ તો નિયમિત જવું જોઈએ. શું કરવું જોઈએ શાળાએ? નિયમિત જવું જોઈએ. ક્યારેક આપણે ન જઈએ તો આપણી બુક પણ અધૂરી રહી જાય. ક્યારેક આપણાથી ન જવાય ને તો બીજે દિવસે આપણે સ્કૂલે જઈ અને જે ચલાવ્યું હોય ને મિસે, એ છે ને આપણે લઈ લેવાનું અને આપણી બુકમાં લખી નાખવાનું. બરાબર ને? તો આપણે શાળાએ નિયમિત જવું જોઈએ. બરાબર? તો હવે તમે બધા આ ખાલી જગ્યા તમારી બુકમાં લખી નાખો. બરાબર? હું ટાઈમ આપું છું. હા, ચલો ભાઈ, લખાઈ ગઈ બધાને ખાલી જગ્યા કે હજી બાકી છે? લખાઈ ગઈ હશે. હા, તો ભાઈ આપણે સ્કૂલે ક્યારે જવું જોઈએ? નિયમિત જવું જોઈએ. ઘણા બાળકોને ઉઠવામાં આળસ આવે તો પણ સ્કૂલે ન આવે. બે, જો તમે આ ચિત્ર જુઓ, એક તમારા જેવો જ નાનો એવો બાબો છે, એ અત્યારે ક્યાં જાય છે?
જો તો તમે બધા એ અત્યારે સ્કૂલે જાય છે, એના હાથમાં વોટર બેગ છે, પાછળ ખભા ઉપર એણે બેગ લટકાવ્યું છે, એટલે એ સ્કૂલે જાય છે. આપણે પણ સ્કૂલે નિયમિત જવું જોઈએ. વહેલા વહેલા ઉઠી જવાનું, નાહી લેવાનું, બ્રશ કરી લેવાનું, બરાબર નાસ્તો કરી અને ચોખ્ખા ચોખ્ખા થઈ અને આપણે સ્કૂલે જવાનું, બરાબર. અને વ્યવસ્થિત અને પૂરો યુનિફોર્મ પહેરવાનો, બરાબર. ઘણા બાળકોને એવી ટેવ હોય કે પૂરો યુનિફોર્મ ન પહેરે, બૂટ પહેરે તો મોજા ન પહેરે, મોજા પહેરે તો ચપ્પલ પહેરે, એવું ઘણા બાળકો કરતા હોય છે. પણ આપણે પૂરો યુનિફોર્મ પહેરીને જ સ્કૂલે જવાનું, બરાબર, અને નિયમિત જવાનું. સમજાઈ ગયું ને? તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. તો જો તમે બધા પણ મારી સાથે સાથે વાંચજો કે શું લખેલું છે. હંસ ખાલી જગ્યા રંગનું પક્ષી છે. શું લખેલું છે? હંસ ખાલી જગ્યા રંગનું પક્ષી છે. આપણને બે ઓપ્શન આપ્યા છે, કાળા કે સફેદ. સૌથી પહેલાં છે ને, તમે બધા આ ચિત્રને જો, એ ચિત્રમાં કયું પક્ષી હશે ભાઈ? એ ચિત્રમાં હંસ છે. કોણ છે એ ચિત્રમાં ભાઈ? હંસ. પછી તમે લોકો જો કે હંસનો કલર કેવો છે. હંસનો કલર સફેદ છે. એની ચાંચ કેવા કલરની છે? એની ચાંચ લાલ કલરની છે. અને એનું મોઢું છે ત્યાં આગળ સહેજ કાળો કલર છે. કેવો કલર છે? કાળો. પણ એનું આખું શરીર કેવા કલરનું છે ભાઈ? એનું આખું શરીર સફેદ કલરનું છે. એટલે જવાબમાં શું આવશે? સફેદ. આ એક પક્ષી એવું છે કે જે પાણીમાં તરે છે. તમે ચિત્રમાં જોઈ શકો છો, હંસ છે અત્યારે ક્યાં છે ભાઈ? અત્યારે એ પાણીની અંદર છે, એટલે એ પાણીમાં તરતું હોય છે. ઘણીવાર તમે લોકો ફરવા જાઓ, ત્યાં આગળ તળાવ નદી હોય ને, તો ત્યાં આગળ આવું હંસ હોય, એ તરતું હોય છે. એ વધારે ઉડી શકતું નથી, એને પાણીમાં રહેવું ગમતું હોય છે, બરાબર. તો જવાબમાં આવશે સફેદ. હંસ સફેદ રંગનું પક્ષી છે, બરાબર. સમજાઈ ગયું ને? સમજાઈ ગયું હશે હં. તો હવે તમે બધા તમારી બુકમાં આ ખાલી જગ્યા લખી નાખો. હું ટાઈમ આપું છું, બરાબર. ચલો, લખાઈ ગઈ ભાઈ? લખાઈ ગઈ હશે હં. તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. જો મારી સાથે સાથે તમે બધા પણ વાંચજો કે શું લખેલું છે. વાંચજો હં. ચા ખાલી જગ્યામાં પીવામાં આવે છે. ચા ખાલી જગ્યામાં પીવામાં આવે છે. આપણને બે ઓપ્શન આપ્યા છે, કપ રકાબી કે થાળી. આપણને બે ઓપ્શન આપ્યા છે,
વાંચો તો ભાઈ, શું લખેલું છે? કબ્રકાબી અને થાળી। તો હવે તમે વિચારો કે તમે લોકો ઘરે હો અથવા તો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે એને ચા શેમાં આપો છો? શેમાં આપો ભાઈ તમે ચા? કપ્રકાબીમાં, બરાબર ને? તો આપણે થાળીમાં શું કરીએ? થાળીમાં આપણે અલગ અલગ વસ્તુઓ રાખીને જમીએ છીએ। આપણે રોટલી, શાક, અથાણું એવું અલગ અલગ રાખીને આપણે થાળીમાં જમીએ છીએ। આપણે કપ્રકાબીમાં જમી શકતા નથી, એટલે આપણો જવાબ આવશે અહીંયા કપ્રકાબી, બરાબર? તમે બાજુમાં ચિત્ર જુઓ કે શું છે, આપણને ચિત્રમાં શું આપ્યું છે? ચિત્રમાં આપણને કપ્રકાબી દેખાડ્યા છે, એની અંદર જુઓ તો કેવી સરસ મજાની ડિઝાઇન છે। કેવા કલરની ડિઝાઇન છે? ભૂરા કલરની ડિઝાઇન છે ને ભાઈ? તો અલગ અલગ કપ્રકાબીમાં અલગ અલગ ડિઝાઇનો હોય છે, બરાબર? જે કપ્રકાબી હોય ને એ ઘણીવાર કાચના, સ્ટીલના હોય છે, બરાબર? આ જે ઉપર છે એને કપ કહેવાય અને નીચે છે એને શું કહેવાય? રકાબી। તમારા બધાના ઘરે આવી કપ્રકાબી તો હશે જ, બરાબર ને? જો તમે લોકોએ ન જોઈ હોય ને આવી કપ્રકાબી, તો તમારે મમ્મીને કહેવાનું કે મમ્મી મને કપ્રકાબી બતાવો ને, તો એ તમને કપ્રકાબી બતાવશે, બરાબર? તો હવે આપણે આ ખાલી જગ્યા જોઈ લીધી કે ચા આપણે કપ્રકાબીમાં પીએ છીએ। તમને બધાને સમજાઈ ગયું હશે, તો હવે તમે બધા આ ખાલી જગ્યા તમારી બુકમાં લખી નાખો, બરાબર? હું તમને લોકોને ટાઈમ આપું છું। ચલો ભાઈ, લખાઈ ગઈ ખાલી જગ્યા? લખાઈ ગઈ હશે। તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે, જોઈ છે ને? તો આપણે જોઈએ હો। તો જો તમે બધા પણ મારી સાથે સાથે વાંચજો કે શું લખેલું છે। માટલીમાં ખાલી જગ્યા ભરવામાં આવે છે, શું લખેલું છે? માટલીમાં ખાલી જગ્યા ભરવામાં આવે છે। આપણને બે ઓપ્શન આપ્યા છે, કયા કયા ઓપ્શન છે ભાઈ? દૂધ કે પાણી? જો ચિત્રમાં તમને શું દેખાડ્યું છે ભાઈ? શું છે ચિત્રમાં? ચિત્રમાં બે માટલા છે। માટલાનો કલર કેવો છે ભાઈ? માટલાનો કલર સફેદ છે, બરાબર ને? એની ઉપર કેવી સરસ મજાની ડિઝાઇન દોરેલી છે, તમે જુઓ તો। જુઓ ને ભાઈ, આ જે માટલા હોય એ બનાવે કોણ, ખબર છે તમને? આપણે શીખી ગયા છીએ હો આગલા લેક્ચરમાં, માટલા હોય એ શેમાંથી બને અને એ કોણ બનાવે। માટીમાંથી કુંભાર અલગ અલગ વાસણો બનાવે છે। ચાકડો હોય છે એની ઉપર એ માટીનો ગળિયો રાખે છે, પાણી નાખી અને એ માટીને અલગ અલગ આકાર આપી અને અલગ અલગ વાસણો બનાવતો હોય છે। માટીનું વાસણ બને ત્યારે એ
કાચું હોય છે. પછી એ માટલી, કુલડી, અલગ અલગ વાસણો હોય ને એને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે. પછી એ વાસણ થોડુંક કઠણ થાય છે, પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર ને? માટલી હોય એ હજી નાની પણ આવે છે, મોટી પણ આવે છે. તો હવે તમારે એ વિચારવાનું છે, માટલી અથવા તો માટલું હોય એની અંદર આપણે ભરીએ શું? દૂધ ભરતા હશું કે પાણી? તો ભાઈ, માટલીની અંદર આપણે પાણી ભરીએ છીએ. શું ભરીએ છીએ ભાઈ? માટલીની અંદર પાણી ભરીએ છીએ. એની અંદર સૌથી પહેલાં પાણી ભરવામાં આવે છે, પછી એ પાણીને આપણે ગ્લાસ દ્વારા પી શકીએ છીએ. બરાબર ને? આવું માટલું તમારા બધાના ઘરે હશે જ. ચિત્રમાં તમને દેખાય છે એ માટલું માટીનું બનેલું હોય છે, પણ હજી સ્ટીલ, પિત્તળનું માટલું પણ આવે છે. ઘણી બધી માટલીઓમાં અલગથી એક નળ રાખવામાં આવ્યો હોય છે કે જ્યાં આગળથી પાણી આવે છે, ત્યાં આગળથી પણ આપણે પાણી ભરી અને પી શકીએ છીએ. બરાબર? આખી ખાલી જગ્યા ફરીથી એક વખત વાંચી જાઉં છું, જેથી કરીને તમને લોકોને યાદ રહી જાય. માટલીમાં પાણી ભરવામાં આવે છે. બરાબર? તો હવે તમે બધા વિચારો કે દૂધ શેમાં ભરવામાં આવતું હશે? દૂધ તપેલીની અંદર ભરવામાં આવે છે. બરાબર ને? તમારા બધાના ઘરે દૂધ દેવા માણસ આવતો હોય તો આપણે એ દૂધ દેવા આવે ત્યારે આપણે એ દૂધ શેમાં લઈએ ભાઈ? આપણે એ દૂધ તપેલી અથવા તો પવાલીમાં લઈએ છીએ. બરાબર? ખાલી જગ્યા તમને બધાને સમજાઈ ગઈ હશે. તો હવે તમે બધા આ ખાલી જગ્યા લખી નાખો. બરાબર? તમને બધાને ટાઈમ આપું છું. હા, ચલો ભાઈ, લખાઈ ગઈ હોય તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. જોઈ છે ને? તો આપણે જોઈએ. હા, તો તમે બધા મારી સાથે વાંચો કે શું લખેલું છે. ખાલી જગ્યામાં આપણે લખી શકીએ છીએ. શું કીધું આપણને? ખાલી જગ્યામાં આપણે લખી શકીએ છીએ. નોટબુકમાં લખી શકીએ કે પુસ્તકમાં. આપણને અહીંયા આગળ એમ પૂછ્યું છે કે આપણે શેમાં લખીએ છીએ, આપણે નોટબુકમાં લખીએ છીએ કે પુસ્તકમાં? કે આપણે કંઈક લખવું હોય તો આપણે એ નોટબુકમાં લખીએ છીએ. બરાબર ને? પુસ્તક હોય એ વાંચવા માટે અથવા તો પાઠ સમજવા માટે હોય છે. બરાબર ને? તો જવાબમાં આવશે નોટબુક. હવે તમારે એ વિચારવાનું છે કે આ નોટબુક બનતી શેમાં હશે? ખબર છે તમને? આ નોટબુક લાકડાના છોલમાંથી. સૌથી પહેલાં લાકડું કાપી નાખવામાં આવે છે, પછી એનો જે છોલ હોય છે ને એની અંદરથી આ નોટબુક બનતી હોય છે. બાજુમાં તમને ચિત્ર દેખાય છે, એ ચિત્ર નોટબુકનું છે. એની અંદર કેવી લાઇનિંગ છે ભાઈ? એની અંદર લાઇન છે કે જેની અંદર આપણે
લખી શકીએ છીએ, એટલે કે આ નોટબુક સિંગલ લાઇનની આવે છે, ડબલ લાઇન, ફોર લાઇન અને ખાનાવાળી નોટબુક પણ આવે છે, બરાબર ને? નોટબુકની અંદર આપણે લખી શકીએ છીએ. જ્યારે પુસ્તકનો ઉપયોગ આપણે વાંચવા માટે કરતા હોઈએ છીએ, બરાબર, તો ખાલી જગ્યા ફરીથી એક વખત વાંચી જાઉં છું. નોટબુકમાં આપણે લખી શકીએ છીએ, બરાબર, સમજાઈ ગયું? તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. તો જો શું લખેલું છે, નારંગી ખાલી જગ્યા રંગની હોય છે, નારંગી ખાલી જગ્યા રંગની હોય છે. આપણને બે ઓપ્શન આપ્યા છે, પીળા કે કેસરી. જો ચિત્રમાં તમને દેખાય છે એ ચિત્ર શેનું છે ખબર છે તમને? એ ચિત્ર નારંગીનું છે. નારંગી એ શું છે ભાઈ? નારંગી એ એક જાતનું ફળ છે કે જેને આપણે ખાઈએ છીએ. હવે તમારે એ વિચારવાનું છે કે એ ફળનો કલર કેવો છે. એ ફળનો કલર કેસરી છે. કેવો કલર છે? કેસરી. નારંગીનો આકાર કેવો છે? ગોળ ગોળ. આજે નારંગી હોય એને તમે ફોલો ને, એની છાલ હોય છે એ ઉખડે છે, એને તમે ફોલો એટલે એની અંદર અલગ અલગ ઘણી બધી ચીરો હોય છે. એ ચીરોને આપણે ખાઈએ છીએ. એની અંદર નાના નાના બી પણ હોય છે, બરાબર. નારંગી કેસરી રંગની હોય છે, બરાબર, સમજાઈ ગયું ને? તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. તો જો શું લખેલું છે, તમે બધા પણ મારી સાથે સાથે વાંચજો. ખાલી જગ્યા કપડાં ધોવે છે, ખાલી જગ્યા કપડાં ધોવે છે. ધોબી ધોવે છે કે સોની? જો મેં તમને આ સમજાવી દીધું છે, કારીગરોનો ઓજાર અને કારીગરો વિશે મેં તમને સમજાવ્યું હતું ત્યારે આ ધોબી આવ્યો હતો, તમને યાદ હોય તો. ધોબી હોય છે એ શું કરે છે? કપડાં ધોવે છે. જવાબમાં આવશે ધોબી. બાજુમાં તમને એક ચિત્ર પણ દેખાડ્યું છે જ્યાં આગળ એક ભાઈ છે એ પથરા ઉપર શું કરે છે? કપડાં ધોવે છે. એની પાછળ એક દોરી છે, ત્યાં આગળ ઘણા બધા કપડાં સૂકવેલા છે, દેખાય છે ને? તો ભાઈ જે ધોબી હોય છે એ કપડાં ધોતો હોય છે. સોની હોય છે એ સોનાને અલગ અલગ આકાર આપે છે અને એમાંથી અલગ અલગ ઘરેણાઓ બનાવે છે. તો સમજાઈ ગયું તમને? તો હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ કે એની પછીની ખાલી જગ્યા કઈ આવે છે. જોઈ છે ને? તો આપણે જોઈએ. હા, તો વાંચો શું લખેલું છે. રીંગણ ખાલી જગ્યા રંગનું હોય છે, જાંબુડિયા કે કાળા. ચિત્રમાં તમને મેં એક દેખાડ્યું છે, એ શેનું ચિત્ર છે? રીંગણ. રીંગણ છે એક જાતનું શાક છે, એને આપણે ખાતા હોઈએ છીએ. રીંગણ એટલે કે રીંગણા. તમે જો અત્યારે એનો કલર કેવો છે ભાઈ?
તમે લોકોએ જાંબુડા જોયા છે ને, તો જાંબુડાનો જેવો કલર હોય ને એવો જ કલર આ રીંગણાનો છે, બરાબર ને? દેખાય છે ને? તો જવાબમાં શું આવશે? જાંબુડિયા. રીંગણ જાંબુડિયા રંગનું હોય છે, બરાબર. હવે આપણે એની પછીની ખાલી જગ્યા જોઈએ. તો જુઓ શું લખેલું છે. ખાલી જગ્યા એ પાલતુ પ્રાણી છે. તો ભાઈ સિંહ પાલતુ પ્રાણી છે કે ઘોડો? ઘોડો હોય છે એ પાલતુ પ્રાણી હોય છે કે જેને આપણે પાળી શકીએ છીએ, બરાબર ને? ઘોડાની ઉપર આપણે સવારી પણ કરી શકીએ છીએ, એની ઉપર બેઠીને તમે લોકો ઘણી વાર ફર્યા હશો. ફર્યા છો ને ભાઈ? ફર્યા હશો હા. તો જવાબમાં આવશે ઘોડો, બરાબર. સમજાઈ ગયું? તો હવે આપણે હોમવર્ક જોઈ લઈએ કે હોમવર્ક શું છે. દરેક ખાલી જગ્યા સારા અક્ષરે બે વાર લખવાની છે, બરાબર. તો હવે આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.